2023 ની બે સૌથી મોટી ફિલ્મો આપનાર કિંગ ખાન શાહરૂખ ખાન આજે 98 વર્ષનો થઈ ગયો છે. ઉંમરના તબક્કે પણ SRK રેકોર્ડ બ્રેકિંગ કમબેક કર્યું છે, જે હિન્દી સિનેમાના ઇતિહાસમાં પહેલાં ક્યારેય જોવા મળ્યું ન હતું. જવાન અને પઠાણે બોક્સ ઓફિસ પર કુલ 2196 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બંને ફિલ્મો ભારતની ટોપ 3 સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મોમાં બીજા અને ત્રીજા સ્થાને છે. પ્રથમ નંબરે અમીરની દંગલ છે. આ કમબેકને કારણે શાહરૂખની નેટવર્થમાં પણ વધારો જોવા મળ્યો છે. શાહરૂખ ખાનને રોમાન્સનો બાદશાહ કહેવામાં આવે છે, જો કે 98 વર્ષની ઉંમરે તેમને એક્શનમાં કમબેક કરવાનું પસંદ છે. આ વર્ષે રિલીઝ થયેલી તેની બંને ફિલ્મો એક્શન જોનરની હતી. શાહરૂખ બોલિવૂડનો પહેલો એક્ટર છે જેમણે સ્ટાઇલ બદલીને રેકોર્ડ બ્રેક કમબેક કર્યો છે. જો કે તેમની આવનારી આગામી ફિલ્મ ડંકી પણ કોમેડી ઉપર આધારિત હશે. ડંકીના નિર્માતાઓએ આજે શાહરૂખ ખાનના ચાહકો તેના જન્મદિવસ પર એક ખાસ ભેટ આપી છે. આજે ડંકીનો પહેલો ડ્રોપ વિડીયો રિલીઝ થયો છે. આ વિડીયો દ્વારા મેકર્સ ચાહકોને આવનારી ફિલ્મની ઝલક બતાવી છે. જવાનની ભવ્ય સફળતા બાદ શાહરૂખ ખાન ડંકી ડ્રોપ 1 સાથે તેના ચાહકોનું મનોરંજન કરવા માટે આવી રહ્યો છે. હવે તો દર્શકો રાજકુમાર હિરાની અને કિંગ ખાનની જોડીને પડદા પર જોવા માટે ઉત્સુક થઈ રહ્યા છે. ઘણા સમયથી આ ફિલ્મમાં ફર્સ્ટ લુકની સૌ રાહ જોઈ રહ્યા હતા. બસ હવે ચાહકોની રાહનો અંત આવી ગયો છે. ડંકી ડ્રોપ 1ના નિર્માતાએ આજે શાહરૂખ ખાનના ચાહકોને તેના જન્મદિવસ પર એક ખાસ ભેટ આપી છે. આ ભેટ એટલે કે ડંકીનો પહેલો ડ્રોપ વિડીયો રિલીઝ થયો છે. આ વિડીયો દ્વારા મેકર્સ ચાહકોને આવનારી ફિલ્મની ઝલક બતાવી છે અને લોકોનો ઉત્સાહ વધાર્યો છે. ફિલ્મનો પહેલો વિડીયો જોતાં સ્પષ્ટ થાય છે કે રાજકુમાર હિરાની ડંકી ઇલીગલ ઇમિગ્રેશન પર આધારિત હશે. હાર્ડરી, શાહરૂખ ખાન અને તેના બધા મિત્રો લંડન જવાની જાળમાં કેવી રીતે ફસાઈ જાય છે તે વાર્તાનો મધ્યવર્તી સાર છે. આ ફિલ્મ શાહરૂખ ખાન, તાપસી પન્નુ, બોમન ઈરાની, વિકી કૌશલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વિડીયોના અંતે નિર્માતાઓએ ફિલ્મનો ડ્રોપ 2 ટૂંક સમયમાં રિલીઝ કરવાનું વચન આપ્યું છે. ત્યારથી શાહરૂખ ખાને રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકીની જાહેરાત થઈ છે ત્યારથી આ ફિલ્મ દર્શકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. રાજકુમાર હિરાનીએ અનેક રસપ્રદ ફિલ્મો આપી છે. હવે તેઓ ડંકી નામની હૃદયસ્પર્શી અને રમજૂતથી ભરપૂર એવી ફિલ્મ લઈને આવી રહ્યા છે, જે નક્કી જ પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડશે. અમે તમને જણાવી દઈએ કે આજથી પેઢીના બે સૌથી પ્રિય નામ એટલે કે શાહરૂખ અને રાજ હિરાની એક સાથે આવે છે. તેમની આ ફિલ્મોને હેતુ સિનેમાની મધુરતા અને નોસ્ટાલ્જી પાછો લાવવા અને જૂની યાદોને તાજી કરવાનો છે. નિર્માતાઓએ આજે ડંકી ડ્રોપ 1નું અનાવરણ, જેમાં કે પ્રેક્ષકોને રાજકુમાર હિરાનીની અનોખી દુનિયાની ઝલક બતાવવામાં આવી છે. ચાર મિત્રોની હૃદયસ્પર્શી વાર્તા છે, જેઓ વિદેશી કિનારા સુધી પહોંચવાની તેમની શોધ માટે પ્રયત્ન કરે છે. વાસ્તવિક જીવનના અનુભવથી પ્રેરિત ડંકીએ પ્રેમ અને મિત્રતાના વિષય પર ગૂંથાયેલ સરસ વાર્તા છે. આજે બહાર પાડવામાં આવેલ વિડીયો તેમની બોમન ઈરાની, તાપસી પન્નુ, વિકી કૌશલ, કૃપકુલ અનિલ ગરવાલ અને શાહરૂખ ખાન સહિતના સ્ટાર ભજવેલા પાત્રો સાથે રોલર કોસ્ટર રાઇડ પર લઈ જશે. જીઓ સ્ટુડિયો, રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ અને રાજકુમાર હિરાની ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું નિર્માણ રાજકુમાર હિરાની અને ગૌરી ખાન દ્વારા કરવામાં આવ્યું છે. રાજકુમાર હિરાની સાથે અભિજાત જોશી અને કનિકા ગિલોન દ્વારા લેખવામાં આવે છે. રાજકુમારે આ પહેલાં પણ મુનાભાઈ MBBS જેવી અને PK જેવી ખૂબ સારી ફિલ્મો આપી છે. આવા જ ગુજરાતી મૂવી રિવ્યુ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. જય હિન્દ, જય માતાજી મિત્રો.